सीएनजी ना भाव वधारा सामे रिक्षा चालकोए कलेक्टर ने आवेदन कर्यो। तात्कालिक भाव वधारो पाछो खेंचो ते राज्यव्यापी आंदोलन नी चीमकी आपी हती। पेट्रोल डीजल गैस सहित की जीवन जरूरियात नी चीज वस्तुओं कूदके ने भूसके भाव वधारा ने कारणे मध्यम वर्ग की कमर भांगी तूटी छे। मोंघवारी नी समस्या में एक तरफ पेट्रोल और डीजल भड़के भड़ियो छे तो बीजी तरफ सीएनजी गैस में पण सतत भाव वधारो झींकाता रिक्षा चालकों में नाराजगी जोवा मळी छे। आज रिक्षा यूनियन द्वारा सीएनजी भाव वधारा सामे कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं अने तात्कालिक भाव वधारो पाछो खेंचे ते राज्यव्यापी आंदोलन नी चीमकी उच्चारी छे। अत्रे नोंधनीय छे के रिक्षा चालकोए जणाव्युं हतुं के मोंघवारीना समयमां भाड़ू वधारी अमे प्रजा उपर वधारानो बोझ नाखवा मांगता नथी। रिक्षा यूनियन ने रजूआत करी हती के ताजेतर में अदाणी गैस द्वारा चार वक्त गैस नो भाव वधारो करवामां आव्यो छे, जेनो वडोदरा ऑटो रिक्षा प्रगति यूनियन वडोदरा शहर जिल्लाना आगेवानो अने शहेरना रिक्षा चालको सखत विरोध दर्शावे छे। छेल्ला दोढेक वर्षथी कोरोना महामारीना अंदर श्रमजीवी रिक्षा चालकोनी पोतानी रोजीरोटी गुमावी छे अने अत्यारे मांड मांड रिक्षा चालकोनी रोजीरोटी शुरू थई छे। तेमां सरकारना दबाणथी गरीब अने मध्यम वर्गना रिक्षा चालको उपर पड़ता पर पाटू सामान सीएनजी गैस नो भाव वधारो करवामां आव्यो छे। मोंघवारी सामे पोसाई तेम नथी सरकारनी गरीबीओने पण नहीं माले तुજારોની છે। મન ફાવે તેમ ભાવ વધારો કરવા માટે ગેસ કંપનીઓએ છૂટ આપી છે। હાલ શ્રમજીવી રિક્ષા ચાલકો ખૂબ પરેશાન થઈ ગયા છે અને પોતાની રોજીરોટી ગુમાવી રહ્યા છે। અમે રિક્ષા ભાડામાં વધારો કરી પ્રજા ઉપર ભાડાનો વધારાનો બોજ માંગતા નથી, જેથી અમારી માંગ છે કે સીએનજી ગેસનો ભાવ વધારો તાત્કાલિક પડે પાછો ખેંચવામાં આવે, નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત ફેડરેશનના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। અમે આજે વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષા યુનિયન તરફથી આવ્યા છીએ અને સંયુક્તમાં આવ્યા છીએ। જે ગેસ વધારો થઈ રહ્યો છે, દર અઠવાડિયે 2 રૂપિયા 3 રૂપિયા 2.5 રૂપિયા જેવો વધારો થઈ રહ્યો છે। પાછલા ઘણા સમયનો આ રેટબોર્ડ આ ગેસના ભાવ વધ્યા છે એનું એ છે। અને દર વખતે જ્યારે આના પહેલાં ભાવ વધ્યો હતો ત્યારે સરકારશ્રી તરફથી અમને મીટર ભાડામાં વધારો કરી આપ્યો હતો, પરંતુ હવે અમારી એવી માંગણી છે કે હવે ગેસનો ભાવ વધ્યો છે તો અમે મીટર ભાડામાં વધારો કરવા માંગતા નથી। કેમ કે રિક્ષા એક પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને લાખો લોકો રોજ રિક્ષાથી અવર જવર કરી રહ્યા છે, અને જો અમે ભાવ વધારો માંગીશું તો પબ્લિક પર બોજો પડશે, અને પબ્લિક પર બોજો પડશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ખતમ થઈ જવાની આરે આવી રહ્યું છે। તેથી અમારી સરકારશ્રીને એક જ રજૂઆત છે કે ગેસના ભાવમાં અમને સબસિડી આપે, અથવા આવા માતેલા સાંડ જેવા જે ભાવ વધારા કરી રહ્યા છે તેઓના ઉપર કંટ્રોલ રાખે અને અમને સબસિડી આપે, અથવા એક્સાઇઝ ઘટાડીને અમને બી પેટ્રોલ ને એના જેવી રીતના રાહત આપે। વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન આઈટુકના ચંદ્રકાંત કેસા સલાહકાર, આજે વડોદરા શહેરની અંદર અદાણી ગેસ કંપનીએ લગભગ આ 3 મહિનાની અંદર 3-4 વખત જે ગેસના ભાવ વધારો કરવામાં આવેલો છે તેના વિરોધની અંદર ગઈકાલે બી અમે ગેસ સ્ટેશન ઉપર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, અને આજે કલેક્ટરશ્રીને આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા માટેનું અમે આવેદન પત્ર આજે લઈને અમે આવેલા છીએ। અમારી જો માગણી સરકારશ્રી જો સંતોષવામાં નહીં આવે તો અમે આગળના કાર્યક્રમ રાજ્યવ્યાપી આંદોલનનું અમે રણસિંગડું ફૂંકવાના છે કે સમગ્ર રાજ્યના રિક્ષા ચાલકોને ભેગા કરી અને આનું નિરાકરણ લાવવા માંગે છે। મારો પરિચય વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન આઈટુક ચંદ્રકાંત કેશિયા।